ધોરણ 12 નો સામાન્ય પ્રવાહનો બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। અંકલેશ્વરમાં વિવિધ શાળામાં આજ રોજ પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવતા શાળા ખાતે વિદ્યાર્થીઓ પરિણામ મેળવવા પહોંચ્યા હતા। તેમને શાળા દ્વારા ઓનલાઈન પરિણામની સોફ્ટ કોપી કાઢી આપવામાં આવી હતી। ધોરણ 12 નો સામાન્ય પ્રવાહનો બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। અંકલેશ્વરમાં વિવિધ શાળામાં આજ રોજ પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવતા શાળા ખાતે વિદ્યાર્થીઓ પરિણામ મેળવવા પહોંચી ગયા હતા। તેમને શાળા દ્વારા ઓનલાઈન પરિણામની સોફ્ટ કોપી કાઢી આપવામાં આવી હતી। કોરોના કાળને લઈ છેલ્લા 1.5 વર્ષ ઉપરાંતથી શૈક્ષણિક કાર્ય ઠપ થઈ ગયું છે, ત્યારે ચાલુ વર્ષે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12માં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવામાં આવ્યા છે। બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાના 50% અને ધોરણ 11 અને 12ની શાળાકીય લેવાયેલ પરીક્ષા 25-25% માર્ક સાથે 100% પરિણામ આવ્યું છે। અંકલેશ્વરની SVEM હાઈસ્કૂલ સહિત વિવિધ શાળામાં આજરોજ પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવતા શાળા ખાતે વિદ્યાર્થીઓ પરિણામ મેળવવા પહોંચ્યા હતા। તેમને શાળા દ્વારા ઓનલાઈન પરિણામની સોફ્ટ કોપી કાઢી આપવામાં આવી હતી। મારું નામ ડહાકે જાનકી મનોજભાઈ છે। હું અંકલેશ્વરમાં આવેલી સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ સ્કૂલની વિદ્યાર્થિની છું। આજ રોજ ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું ઓનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં ધોરણ 10ના બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષાના 50%, ધોરણ 11ની શાળા દ્વારા લેવામાં આવેલ પરીક્ષાના 25%, ધોરણ 12ના શાળા દ્વારા લેવામાં આવેલ પરીક્ષાના 25% થઈને હું 98.57% સાથે A2 ગ્રેડ પ્રાપ્ત કરું છું અને શાળામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરું છું। આભાર। હું મિલેન્દ્રસિંહ કિશ્રોલા, પ્રિન્સિપાલ સ્વામી વિવેકાનંદ ગુજરાતી માધ્યમ સ્કૂલ અંકલેશ્વર। આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામ મૂકવામાં આવ્યું, જેની પ્રિન્ટ આઉટ કાઢીને અમે આજરોજ વિદ્યાર્થીઓને વિતરણ કરી, જેમાં ધોરણ 10ના બોર્ડની જાહેર પરીક્ષાના 50%, ધોરણ 11 અને 12ની શાળા દ્વારા લેવાયેલી પરીક્ષાના 25-25%, આમ કુલ 100% પરિણામ આજરોજ વિદ્યાર્થીઓને બોર્ડ દ્વારા તૈયાર કરવામાં કરીને આપવામાં આવ્યું। શાળાએ કુલ 100% પરિણામ મેળવ્યું છે, જેમાં A2 ગ્રેડમાં એક વિદ્યાર્થીની પાસ થાય છે। તમામ શાળા પરિવારને અભિનંદન। થેન્ક યુ।